फलसाणा तालुकाना गंगाधरा गाम खाते आवेल श्री शिव शक्ति रामदेव अलखधाम मंदिर खाते पूज्य सदगुरु संत लक्ष्मीचंद बापूजी ना समाधि दिन ना 6 वर्ष पूर्ण थता आयुर्वेदिक निदान शिबिर नु आयोजन करवामां आव्युं हतुं। अलखधाम मंदिर ना गादीपति योगेश्वर बापू ना आशीर्वाद थी योजायेल आयुर्वेदिक निदान सारवार शिबिर मां मोटी संख्या मां लोकोए आ केम्प नो लाभ लीधो हतो। अलखधाम मंदिर मां योजायेल कार्यक्रम मां भाविक भक्तो एक साथे दवा अने दुआओ नो लाभ लेता जोवा मळ्या हता। આજના ચૈત્ર સુદ બીજના પાવન પર્વે સૌને જય રામદેવજી। ચૈત્ર સુદ બીજ આજે સમાધિ દિવસ અલખધામના અધિષ્ઠાતા પૂજ્ય લક્ષ્મીચંદ બાપુએ આજ રોજ અલખધામમાં સમાધિ લીધીને 6 વર્ષ પૂરા થયા અને 7મા વર્ષની શરૂઆત થાય છે ત્યારે વહેલી સવારથી ધજા નેજા આરોહરણ, ત્યારબાદ સવારે 9 કલાકથી આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુષ અધિકારી દ્વારા અલખધામમાં સર્વ રોગ નિદાન કેમ્પ, જે કેમ્પમાં અલગ અલગ મેડિકલ ઓફિસરો અહીંયા આવી અલખધામમાં પોતાની સેવા આપી છે। મારું નામ નૈના બેન, ક્યાંથી આવો છો? અમે કડોદરાથી આવીએ છીએ। અમે દર્શને આવ્યા તો શું કહેશો? અમે દર્શને આવ્યા તો પરિવાર સાથે દર્શને આવ્યા, રામદેવજી બાબાનું મંદિર જોઈ, તેમનો સત્સંગ હોલ જોઈ, બધું જોઈ, અમને ખૂબ જ બહુ મજા આવી છે। અને અહીંયા આયુર્વેદિકનો કેમ્પ રાખેલો છે, એ કેમ્પમાં પણ અમને જોઈ બહુ સફળતા મળી છે, એમાં સારી એવી સગવડ રાખેલી છે કેમ્પમાં। અને રામદેવજી બાપાના દર્શન કરી અમે ખૂબ જ અનુભવીએ છીએ કે અહીંયા આવીને આ ધામમાં આવીને અમને ખૂબ જ બહુ જ એટલે બહુ જ આનંદ થાય છે। પાયલબેન નીરવ કુમાર પરમાર, વણીસા, અમે ચૈત્રી બીજના દર્શન કરવા આવ્યા છે। હું પરિવાર સાથે આવી છું, મારા કાકા કાકી છે એમની જોડે મેં આવી છું અહીંયા। ધન્યતા અનુભવી અમે અહીંયા કેમ્પ પણ છે, આયુર્વેદિક કેમ્પ છે, અમે એમાં લાભ લીધો, અમે જોયું, ખૂબ સરસ છે।